નમસ્કાર. તો ફરી એકવાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો આજે આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ગુજરાત પોલીસ દ્વારા ભરતી કરવામાં આવી રહી છે, જેને કહેવાય ને કે જે ભરતી છે જે LRD ભરતી છે, જે 2021-22 માટે કરવામાં આવી રહી છે. અને એના માટે લાયકાત છે ફક્ત અને ફક્ત મિત્રો 12 પાસ ઉપર ભરતી કરવામાં આવી રહી છે. તો આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈએ, પણ તે પહેલાં તમે અમારી આ ચેનલની અંદર હજુ સુધી નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે સાથે બેલ આઇકન પણ ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં. તો આગળ વાત કરીએ કે ગુજરાત પોલીસની ભરતી ઉપર, તો જો કહેવાય કે LRD એટલે કે લોકરક્ષક દળ દ્વારા પોલીસની ભરતી કરવામાં આવી છે, જે ભરતીની અંદર મિત્રો કોન્સ્ટેબલની ભરતી કરવાની છે, જેની અંદર પોસ્ટ રહેશે કોન્સ્ટેબલમાં લાયકાત 12 પાસ ઉપર ભરતી કરવાની થશે. તો જે એની અંદર આગળ વાત કરીએ કે તેની ફોર્મ ભરવાની શરૂ તારીખ થશે કે 1/10/2021 3 વાગ્યાથી તમારે ફોર્મ ભરવાનું શરૂ થશે, અને છેલ્લી તારીખ જે ફોર્મ ભરવાની છે જે છે 21/10/2021, એટલે કે તમે 20 દિવસ સુધી તમે ફોર્મ ભરવાના મળી શકે છે. એ તમારે બપોરના 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકો છો. અને ઉંમર મર્યાદા છે મિત્રો, વાત કરીએ કે ઉંમર મર્યાદાની અંદર જોઈએ તો તમારે 18 વર્ષથી 33 વર્ષની વચ્ચે હોવા જોઈએ, જેની જન્મ તારીખે પણ આમાં દર્શાવેલી છે. કહેવાય ને કે જન્મ તારીખ તમારી 21/10/1998 લઈ અને 21/10/2003 વચ્ચે હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. કે આ જન્મ તારીખની વચ્ચે તમારું હોય તો તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. તો ત્યારબાદ જોઈએ હવે કે ગુજરાત પોલીસ ભરતી ઉપર આગળ વાત કરીએ કે જગ્યા કેટલી છે. તો આની અંદર જગ્યાની વાત કરીએ તો પહેલા કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેની અંદર જગ્યા છે મિત્રો 5488. પછી ત્યારબાદ જોઈએ મિત્રો કે હવે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની જગ્યા છે મિત્રો 1050. અને ત્યારબાદ ત્રીજું આવે છે કે SRPF પોલીસ કોન્સ્ટેબલ એની અંદર જગ્યા છે મિત્રો 4450. તો આટલી જગ્યાઓ આવેલી છે. તો મિત્રો વધારે માહિતી હવે જ્યારે આવશે ત્યારે અમે નવો વિડીયો બનાવીને મોકલશું. તો તમે 1/10/2021 આના ફોર્મ ભરાય છે તો જે લોકોને ઈચ્છુક હોય, જે લોકો પોલીસમાં જોડાવા માગતા હોય તે લોકો ફોર્મ ભરવાનું ભૂલે નહીં. તો મિત્રો મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો, અને ત્યારબાદ સાથે સાથે બેલ આઇકન ઉપર પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી મારો નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળતી રહે.